જામનગરમાં થોડા દિવસ પૂર્વે સેવા સદનમાં લગ્ન નોંધણી કચેરીમાં વિવાદ થયો હતો. નોટિસ બોર્ડ પર લગાડવામાં આવેલી લગ્ન માટેની અરજીમાં ખામી જણાતા હિન્દુ સેનાએ વિરોધ કરતા કથિત લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણમાં હિન્દુ સમાજની યુવતી લવ જેહાદનો ભોગ બની હોવાની રજૂઆત સાથે જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવા હિન્દુ સંગઠનોના આગેવાનો એસપી ઓફિસે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, ત્યારે સમગ્ર તંત્ર એ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે. એવા સંજોગોમાં કથિત લવ જેહાદના મુદ્દે હિન્દુ સંગઠનોના આક્રમક ઉગ્ર વલણથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હિન્દુ સમાજની એક દીકરીને લવ જેહાદમાં લલચાવી ફોસલાવી અને એક લવ જેહાદી ઉપાડી ગયેલ છે, જેને અનુસંધાને આખો સમગ્ર હિન્દુ સમાજ એક સંગઠિત થઈ એકત્રિત થઈ અને આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે અને એફઆઈઆર નોંધાવવાની આની અરજી અને એફઆઈઆર કરવાની થાય છે કે હિન્દુ સમાજની છોકરીને લલચાવી ફોસલાવી અને વિધર્મી છોકરો લઈ ગયો છે, લલચાવી ફોસલાવીને ઉપાડી ગયો છે, એના વિરુદ્ધમાં એફઆઈઆર કરવાની છે. અને અત્યારે અમે એસપી સાહેબ નહોતા, એસપી સાહેબની ગેરહાજરીમાં અરજી ખાલી અમારી સ્વીકારેલી છે. અમારી લાગણી એવી છે કે જ્યાં સુધી એફઆઈઆર ન થાય ત્યાં સુધી અહીંયાથી આ સમાજ હટવાનો નથી અને આની કાર્યવાહી 24 કલાકની અંદર જો નહીં કરવામાં આવે તો હિન્દુ સમાજ ઉગ્ર પગલાં લેશે એવી હિન્દુ સમસ્ત હિન્દુ સમાજની એવી માગણી. અને આ કેસની અંદર જે કાંઈ રજિસ્ટ્રાર કે જે કોઈ સંડોવાયેલા હોય એના બધાની ઉપર એફઆઈઆર કરવામાં આવે, બધાની પૂછપરછ કરવામાં આવે અને બધાને આમાં સંડોવાયેલા જેની પણ સંડોવણી હોય રજિસ્ટ્રારની કે જેની હોય એ બધાને આ કેસમાં સામેલ કરવામાં આવે એવી અમારી હિન્દુ સમાજની લાગણી. બેટ દ્વારકામાં છેલ્લા 7 દિવસથી દબાણ હટાવનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. દ્વારકા શારદાપીઠના નવા પીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીએ આ કાર્યવાહીનું સમર્થન કરી દેશભરમાં દબાણ હટાવ કામગીરી થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો. બેટ દ્વારકા મેં બહુત અચ્છા કામ હુઆ હૈ, હમ ઉસકા સમર્થન કરતે હૈ. ઓર બેટ દ્વારકા કી વાત નહીં, પૂરે દેશ મેં જહાં જહાં જિસને ભી અતિક્રમણ કિયા હૈ દૂર હોના ચાહિયે, દૂર હોના ચાહિયે. જામનગરમાં શ્રી મોટી હવેલી દ્વારા હવેલીની વાડી ગૌશાળામાં 3 દિવસીય ગૌરક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. લંપીગ્રસ્ત ગૌમાતાઓના કલ્યાણ હેતુ આયોજિત આ ધર્મ કાર્યમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, મેયર બીનાબેન કોઠારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મોટી હવેલીના પરમ પૂજ્ય વલ્લભરાયજી મહોદય દ્વારા મહાનુભાવોને આશીર્વાદ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જ રીતે માનનીય મેયર શ્રી બીનાબેન